નિરશો થવું, ઈર્ષા વગરનું થવું, નિર્વૈર વૈર ભાવે રહિત થવું. આ બોલાચાલી થઈ તો એ બોલી લીધું એટલે પતી ગઈ વાર્તા, પછી એને મનમાં હંગરીને ફરાય નહીં. પહેલો વરસાદ પડ્યો, બહુ સરસ કિચડ છે, લાવને ગજવામાં ભરી દઉં. ક્યારે ભરીને લાવ્યા ઘરે? નિર્વૈર વૈર ભાવે રહિત હોય, નિર્માન ધન આદિકના અભિમાને રહિત હોય. આ બહુ મોટી યોગ્યતા છે. સંતો એમ કે હારું બીજું બધું જ પોહાઈ જાય છે, પણ માન હોય ને તો એ નથી પોહાતું, પડી જાય જીવ. દ્રષ્ટાંત આપવામાં આવે કે સૂર્ય બહુ મોટો છે પણ નાનકડી આંગળી મૂકી દઈએ આંખાડી એટલે દેખાતો નથી, એમ હજારો સદગુણો હોય પણ માનનો નાનકડો ટુકડો આવી ગયો એટલે બધા જ સદગુણો દબાઈ જાય છે. હું કંઈક છું, મારી પાસે ધન છે, મારી પાસે સંપત્તિ છે, એના માન રહિત થવું. વિમત સરહ, કોઈના પણ ઉત્કર્ષમાં ઈર્ષા ભાવ ન કરનારો હોય, કોઈ જો આગળ વધતો હોય તો તમે એને સહકાર આપો, તમે એને ટેકો આપો, અને ટેકો ન અપાય ને તો ભગવાનને પ્રાર્થના કરો કે એને શક્તિ આપે, પણ ક્યારેય એ પાછો પડે એવો ઉપાય ન કરો. કોઈના ઉત્કર્ષને જોઈને ન બળનારો એને વિમત્સર કહેવાય. માનદ યથાયોગ્ય તમામને માન આપનારો હોય, નાનો હોય મોટો હોય દરેકને પોતાની મીઠી વાણીએ કરી અને માન આપનારો હોય. પ્રિય સત્ય ગિરહ, સત્ય વાણી જ જેમને વાલી છે એવો હોય. જીત કામા, કામને જીતનારો હોય. જીત ક્રોધા, ક્રોધને જીતનારો હોય. જીત લોભા, લોભને જીતનારો હોય. નિર્મદા, બીજાનું અપમાન કરવા રૂપ મદથી રહિત હોય. ક્યારેય મદોન્મત્ત થઈ અને વડીલોનું કે ઇતરનું અપમાન ન કરતો હોય. અહમતા મમતાહીના, દેહ અને દેહના સંબંધીઓમાં અહમતા મમતા વિનાનો હોય. સ્વધર્મ દૃઢવર્તના, પોતાનો ધર્મ પાળવામાં દ્રઢ નિષ્ઠાવાન હોય. એમાં ક્યારેય ચલાવી ન લેતો હોય, એમાં ક્યારેય કોઈ બાંધછોડ ન કરતો હોય. નિર્દંભ દંભે રહિત હોય. મનાવા પૂજાવા માટેનો ઢોંગ ન કરનારો હોય. સમાજમાં બહુ મોટું દૂષણ ચાલ્યું છે મનાવાનું પૂજાવાનું. ભગવાનનો ભક્ત ભગવાનનો સાધુ નિર્દંભ જોઈએ, એને કોઈ માને તોય શું અને ન માને તોય શું, કોઈ પૂજે તોય શું અને ન પૂજે તોય શું, એને ક્યાં જગતને બતાવવું છે? તમે જે કરો છો એ ભગવાનને ખબર હોવી જોઈએ, બાકી દુનિયાને ખબર પડે કે ન પડે કોઈ જરૂર નથી. મનાવા પૂજાવા માટે ઢોંગ ધતિંગ ન કરનારો હોય. શુચિ કહેતા બાહ્ય રીતે અને આંતરિક રીતે પવિત્રતા વાળો હોય. દાંતા, બાહ્ય ઇન્દ્રિયોનું દમન કરનારો હોય. રુજુ, કાય વાણી અને મનથી એક સરખું જ કાર્ય કરવા વાળો હોય એને રુજુ કહેવામાં આવે. સ્વામિનારાયણ ભગવાનનું એક નામ છે રુજવે નમઃ. મનસ્યેકમ વચસ્યેકમ કાર્યે ચૈકમ મહાત્મનામ, મનસ્યન્યત વચસ્યન્યત કાર્યે ચાન્યમ દુરાત્મનામ. જેવું બોલે એવું કરનારો હોય, આ સંતના લક્ષણ છે. મિત ભાષિણ, એ બોલે એટલે આપણને ગમે, ક્યારે એવું ન થાય કે ઉભા થઈને જતા રહીએ. મનને શાંતિ પમાડે એવું બોલનારો હોય, મીઠી વાણી બોલનારો હોય. જીતેન્દ્રિય,
स्त्रोत्र नेत्र आदि इंद्रियों ने जीती अने एने भगवान मां जोड़नारो होय। अप्रमत्तः कहता प्रमादे रहित होय, आळस्य रहित होय, धैर्यशाली न होय, सुख ने दुख नी अंदर धीरज नो त्याग करनारो न होय, एने भगवान मां श्रद्धा जो होय नहीं, भगवान जे करशे ए सारू ज करशे, ए दुख आवे तो अरेरी नहीं जाए, सुख ने दुख नी अंदर स्थिर रहनारो होय। आकुति चिति चापल्य रहिता, कर्मेंद्रिय अने ज्ञानेंद्रियो नी चपळताए रहित होय। ઘણાને આદત હોય નવરા બેઠા એટલે હથપથ હથપથ કર્યા જ કરે, કોક જો રેતીમાં બેઠો હોય ને તો તમે આમ નીકળો ને એટલે તરત વાહેથી કાકરી મારે મારે ને મારે, એ પ્રકૃતિ છે। પણ જે સંત પુરુષ છે એ શાંતિથી જ બેઠો હોય, ટોળું બેઠું હોય આપણે જતા હોઈએ અને પાછળથી કાકરી આવે અને ટોળામાં જોઈ લો કે આ બેઠો એટલે એ જ મારે કાકરી, કાંકરી ચાળા કરવાની આદત હોય ઘણાને, તો ભગવાનનો જે સાધુ ભગવાનનો ભક્ત એ કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયોની ચપળતાએ રહીતો હોય, નિષ્પરિગ્રહ પરિગ્રહે રહીતો હોય। પરિગ્રહ એ બહુ ભયંકર છે, આત્મહિતમાં વિરોધી પરિગ્રહે રહિત હોય। બોધની નિપુણ ભગવાનનો બોધ આપવામાં હોશિયાર હોય, આત્મનિષ્ઠ આત્મનિષ્ઠાવાળો હોય, સર્વોપકારીણ દરેકનો ઉપકાર કરનારી ભાવનાવાળો હોય, ભલે થાય કે ન થાય પણ એ ક્યારેય કોઈનું અહિત નહીં વિચારે, દરેકનો ઉપકાર દરેકનું સારું થાય એવી જેના હૃદયમાં ભાવના હોય, નિર્ભય જેને ક્યારે કોઈ પ્રકારનો ભય ન સતાવતો હોય, ભગવાનના ભક્તએ હંમેશા નિર્ભય થવું, અને નિર્ભયતા ક્યારે મળે, નિર્ભય ચરણ છે નાથના સેવો શ્રદ્ધાએ સંત, નિષ્કુળાનંદ સ્વામીનું પદ છે। માણસ ભયભીત છે કાળથી માયાથી, અરે સમાજથી અડખે પડખે બેઠા એનાથી બધા જ ભયભીત છે, અહીંયા બેઠા ઘણા બધા એમ વિચારતા સારો પગ લાંબો કરીને બેહું છે પણ કેવું લાગશે, એ બીકનો મારો બચારો બેહી ન શકે, એ ભયભીત છે, સમાજનો ડર છે। ભગવાનનો ભગત નિર્ભય હોય એ ગમે ત્યારે ગમે એવી જગ્યાએ ગમે એમ બેહી જાય, કોઈની ચિંતા કોઈની પરવા ન હોય, સારું લાગે તોય ભલે અને ખરાબ લાગે તોય ભલે, બે ખરાબ લાગશે તો દક્ષિણા નહીં આપે, બીજું હું કે શ્વાસ તો બંધ નથી કરી દેવાનો, જળ ભરત જેવી જેની સ્થિતિ હોય, ભરતને હતી કોઈ ચિંતા અને સારું લાગશે ને ખરાબ લાગશે, આપણે તો એમાં ને એમાં જ જીવીએ છીએ, અવારથી હાંજ લગી અરું આમ નહીં બેહું તો આને ખરાબ લાગશે, આમ બેહીશ તો આમ ખરાબ લાગશે, આમ કપડું પહેરીશ તો આને નહીં ગમે, આમ કપડું પહેરીશ તો સાસરીવાળાને નહીં ગમે, આમ કરીશ તો પિયરિયાને નહીં ગમે, આખી જિંદગી ભીખમાંને ભીખમાં જ વિતાવી। નિર્ભય ક્યારે થઈશ, જ્યારે ભગવાનનો દ્રઢ આશ્રય અને ભગવાનનું દ્રઢ બળ હશે ત્યારે જીવ નિર્ભય થાય, કાળ કર્મ માયાના ભયથી એ મુક્ત થાય। ભગવાનનો ભક્ત નિર્ભય જોઈએ, નિરપેક્ષ અપેક્ષાએ રહિત હોય ભગવાનનો ભક્ત, એને આશા ન હોય અપેક્ષા ન હોય, આશા હશે તો એને તમારી શેહ શરમ રાખવી પડશે, પણ મારે તમારી પાસેથી કંઈ જોઈતું જ નથી, પછી તમને સારું લાગે ખરાબ લાગે મને કોઈ ચિંતા જ નથી, નિરપેક્ષ અપેક્ષાએ રહિત છે। દ્યુત આદિ વ્યસનોનો ત્યાગ કરનારો છે, શ્રદ્ધાલવ શાસ્ત્રની અંદર શ્રદ્ધાવાન છે, ઉદાર ઉદાર સ્વભાવ વાળો છે, તપોનિષ્ઠ તપની અંદર નિષ્ઠાવાળો છે, નિરેન સહ પાપ સંગે રહિત છે,
त्यक्त ग्राम्य कथा वार्ता ग्राम्य वार्ता नो त्याग करनारो छे सच्छास्त्र व्यसना शास्त्रना कथन श्रवण इत्यादिकना व्यसन वाळो छे विषया शक्ति रहिता विषयनी आसक्ति थी रहित छे आस्तिक कहता भगवान मेळववाना साधनोमां दृढ़ निष्ठावान छे आस्तिक छे विवेकी न विवेकी छे मद्य मांस आदि संसर्ग रहिता मद्य मांस आदिना संसर्ग थी रहित छे दृढ़ व्रता दृढ़ नियम व्रत ने पाळनारो छे पैशून्य स्तैन्य हीनाश्च परगुह्या प्रकाशकः अपनावा जेवी बाबत चाड़ियापण चोरी बीजानी गुप्त वातने जाहिर करवी बीजाने नुकसान करता प्रवृत्तियोथी दूर रहेनारो घणाने बहु खराब आदत हो અહીંયા સાંભળી એટલે બીજી ચાર જગ્યાએ ન કે એનું પેટ દુખે ને આફરો ચડે એને ચાડીઓ કહેવાય અહીંની વાત ત્યાં કરે ત્યાંની વાત અહીંયા કરે ને પાછો થોડુંક ભભરાવી ભરવા ભભરાવીને જ કરતો જાય મૂળ વાત કરે તો વાંધો નહીં પણ મીઠું મરચું નાખી નાખીને જ કરતો જાય એને ચાડિયાપણું કહેવાય બીજાની ગુપ્ત વાતને જાહેર કરનારો હોય કોકથી કઈક ભૂલ થઈ તો એને દબાવવી જોઈએ એના બદલે એને જગ જાહેર કરે મહારાજે તો શિક્ષાપત્રીમાં ના પડી આજની એટલી બેકાર માનસિક વિકૃતિ થઈ કે લોકો તો પત્રિકા છાપે ને પેપરોમાં આપે ને એવી ભવાઈ કરે કામ વગરની નહીં લેવા દેવા વગર લોકોના મન બગાડવાની વૃત્તિ કરે એનાથી શું મળે એ ખ્યાલ નહીં પણ એનાથી ભગવાન તો ન જ મળે એનાથી ભગવાન તો ન જ રાજી થાય મહારાજને અણગમતી વાત છે કોઈની પણ ગુપ્ત વાર્તા ક્યારેય પ્રકાશિત ન કરવી શતાનંદ સ્વામી શિક્ષાપત્રી ભાષ્યમાં લખે કે કદાચ તમે કોકને કઢંગી સ્થિતિમાં જોઈ ગયા હો તો એને એકાંતમાં બોલાવીને ઠપકો આપી દો પણ ક્યારેય જાહેરમાં એની ટીકા ટિપ્પણી એની ગુપ્ત વાર્તાને પ્રકાશિત ન કરશો કોઈ તમારી વાતોથી ગળે ફાંસો ખાઈને લટકી જાય તો લેવા દેવા વગરની કોકની હત્યા તમારા માથે ચોટે એના કરતા ભગવાનના ભક્તએ એવી વાતોથી દૂર રહેવું જગતમાં બધે જ ચાલે છે આપણે કોઈ ઇજારો નથી રાખ્યો આપણે કોઈ પ્રકાશક નથી આપણે કોઈ તંત્રીઓ નથી આપણે કોઈ પત્રકારો નથી કે એકબીજાના અવગુણોને જાહેર કરીએ આપણે બધાએ એક જ બાપના દીકરાઓ છે કોઈ નાનો છે કોઈ મોટો છે તો શા માટે આપણે આપણા બાપની આબરૂને દુનિયા સામે નિલામ કરવી ભૂલ થઈ તો થઈ હશે એને બે વાત કહી એકાંતમાં એને જતો કરો પણ ક્યારેય એની ગુપ્ત વાતને પ્રકાશિત ન કરો પ્રકાશિત ન કરનારો એ સંત છે એ સાધુ છે જીત નિદ્રહ નિદ્રાને જીતનારો હોય જીતાહારહ આહારને જીતનારો હોય અતૃષ્ણહ તૃષ્ણાએ રહીતો હોય સુખ દુઃખ સમા સુખ દુઃખની અંદર સમાન સ્થિતિમાં રહેનારો હોય અકાર્ય લજ્જા પ્રમાદ આદિ અકાર્યના પ્રસંગમાં શરમ અનુભવનારો હોય સ્વશ્લાઘ્યાન્ય નિંદાભ્યા વિવર્જિતા પોતાની પ્રશંસા અને બીજાની નિંદાએ રહીતો હોય યથોક્ત બ્રહ્મચર્યા યથોચિત બ્રહ્મચર્યનું પાલન કરનારો હોય યમૈશ્ચ નિયમૈર્યુતઃ અહિંસાદિ 12 પ્રકારના યમ શૌચ આદિ નિયમોનું પાલન કરનારો હોય જીતાસના જેણે આસનને જીત્યું હોય જીત પ્રાણ જેને પ્રાણને જીત્યો હોય શ્રી કૃષ્ણાંગ્રી દ્રઢાશ્રયઃ શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં દ્રઢ આશ્રય વાળો હોય કૃષ્ણ ભક્તિ પરા ભગવાન કૃષ્ણની ભક્તિ પરાયણ હોય
नित्य कृष्णार्थ सकल क्रिया जेनी तमाम क्रियाओ भगवान कृष्ण माटेनी जो होई। अवतार चरित्राणी कृष्ण स्यानो दिनम मुदा भगवानना चरित्रोना श्रवण अने कथन माज सदा तत्पर रहतो होई। कृष्ण ध्यान परायण भगवानना ध्यानमा लीन रहनारो होई। अने सौथी छेल्लो लक्षण अयात भगवद भक्ति वर्जित क्षण मात्र कहा भगवाननी भक्ति विना एक पण क्षण न जवा देनारो होय। मां आजे लक्षणों कया ये संत छे आजेनी अंदर होय आ लक्षणों ये युक्त होय एने संत जाणवा एमनो जे संग थाय અને એ સંતના મુખે જે જ્ઞાન મળે એ જ્ઞાન દ્વારા તમે સહેજે સહેજે માયાને તરી જાઓ। આ સંતનો યોગ એ સંત પાસે જઈને બેસો તો એ તમને ભગવાનનો મહિમા સમજાવશે। ગોલોક વૈકુંઠ આદિક ધામોનું વર્ણન ભગવાનનું ઐશ્વર્ય સંતોના સમાગમ દ્વારા જ સમજાય છે। શ્વેતદ્વીપ વૃંદાવન દ્વારકા બદ્રિકાશ્રમ આદિક ભગવાનના ધામોનો મહિમા વડતાલ ગઢપુર જુનાગઢ ધોલેરા ભુજ અમદાવાદ આદિક ધામોનો મહિમા એ સંતો થકી જ સમજાય છે। પુલહાશ્રમ આદિક પ્રમુખ મહાક્ષેત્રો ભગવાનની પૂજાનો વિધિ એ બધું જ સંતોના સમાગમ થકી જ સમજાય છે। ગંગા યમુના આદિક તીર્થોનો મહિમા સંતો થકી જ સમજાય છે। હે માતા, આવા સંતોના સમાગમ થકી ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભક્તિ એ દ્રઢ થાય। આવા સંત પાસે બેસો એને સત્સંગ કહેવામાં આવે। માં, મારો જે સાધુ છે ને એના દર્શન કરે ને એ જીવ પણ પાવન થઈ જાય। હરિ ગીતાનો બહુ અદભુત શ્લોક છે। दृष्ट्वा स्पृष्ट्वा नतावा कृत परिचरणा भोजिता पूजितावा सद्यः पुंसाम घौघ बहुजनि जनितं ग्नन्ति एवै समूलम्। मारा साधुनु दर्शन मारा साधुनु स्पर्श मारा साधुनु पूजन एने भोजन આટલું કરવા માત્રથી જ જન્મ જન્માંતરના પાપ બળીને નાશ થઈ જાય છે। સંતોએ કંટાળીને મહારાજને વાત કરી ગઢપુરમાં। મહારાજે સંતોને કહ્યું કે નહીં સંતો, તમારે તો ભક્તોએ આપેલું ખાવું જ પડશે, ભક્તોએ આપેલું સ્વીકારવું જ પડશે। તમે જો નહીં સ્વીકારો તો એમનું કલ્યાણ કરશે કોણ? કારણ તમને આપશે તો જ એનું કલ્યાણ થશે। प्रोक्ता कृष्णेन एवा निज हृदय समा यत् पदे तीर्थ जातम् तेषां मातः प्रसंगात् किमिह ननु सताम् दुर्लभम् स्यान् मुमुक्षु। आ संत जा पगलू मुके ने त्या तीर्थ थाय। आज संतो छे આપણી સભામાં બેઠા આ કોઈ સામાન્ય સંતો નથી। આ નિષ્કુળાનંદ મુક્તાનંદ ગોપાળાનંદ સ્વામી દેવી સામર્થ્યને ધરાવનારા સંતો છે। આજના ઘોર કળીકાળમાં પણ જે જીવાત્માને મહારાજ ઓળખાવી કલ્યાણના અધિકારી બનાવે છે આ સંતોનો યોગ, આ સંતોના દર્શન, આ સંતોને ધોત્યું આપશો, આ સંતોને દક્ષિણા આપશો, આને ઘરે તમે જમાડશો, અક્ષત પુણ્યના ફળને તમે પામશો। આજ સંતો છે જેના હૃદયમાં વડતાલ રહ્યું છે, જેના હૃદયમાં વૃત્તાલય વિહારી હરિકૃષ્ણ મહારાજ રહ્યા છે। વડતાલનો નાનકડો સાધુ તમને કહી દે જા દીકરો થશે, લક્ષ્મીનારાયણ દેવ દીકરો આપશે, એટલે આપવો જ પડે એમાં કોઈ બેમત નથી। કારણ એ સાધુ ન બોલ્યો, એની અંદર રહી અને હરિકૃષ્ણ મહારાજ બોલે છે। નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ વાત કરી છે।
धन्य धन्य ये संत सुजाणने, धन्य धन्य ये संत सुजाणने, जेनु उलटी पलट्यू आप संत ते स्वयं हरि, जेनु उलटी पलट्यू आप संत ते स्वयं हरि। आ संत एवा समर्थ छे जे जीवने भगवान मेळवी आपे, संत माटे में केवामा हरि सम सब दुख हारी। संत केवा छे तो भगवान जे रीते दुख ने हरे ए रीते आ संत पासे जई माथू नमावी अने दुख कहशो ने तो आ साधु माथे हाथ मुकी तमारा दुख ने दूर करे एवी सामर्थी आ साधु मां छे। आ वडताल नो साधु छे, हरिकृष्ण महाराज ने हृदय में धारण करनारो साधु। आ पटली मळ्या भगवान मा, आ पटली मळ्या भगवान मा, जेना आप मा हरि नो व्याप संत ते स्वयं हरि, जेना आपमा हरि नो व्याप संत ते स्वयं हरि। संतमा केवी शक्ति केवी सामर्थ्य, शास्त्रो बतावे जीवनो हाथ पकड़ीने घा करे अक्षर धामनी अंदर नाखे एवी सामर्थ्य संतमा छे। वड़तालनो साधु एनी शक्ति एनी सामर्थ्य। संत समाज जेने धारे छे एने विश्व वंदनीय बनावे छे। જીવતું જાગતું ઉદાહરણ રાકેશ પ્રસાદજી મહારાજ છે। આ સંતોએ નથી કર્યું, સંતોમાં રહી અને હરિકૃષ્ણ મહારાજે કાર્ય કર્યું છે। સાધુ હાથ નથી મૂકતો, સાધુની અંદર રહી અને હરિકૃષ્ણ મહારાજ હાથ મૂકે છે। જે ના શીશ માં શીશ છે શામ નો, જે ના નેરમાં નાથ ના ને સંત તે સ્વયં હરિ, જે ના મુખ માં મુખ મહારાજ નો, જે ના વેણમાં વાલા ના વેણ સંત તે સ્વયં હરિ। સંતની દ્રષ્ટિ પડે તોય જીવ પાવન થઈ જાય। અમે પધરામણીએ જઈએ ને હરિભગત બહુ આગ્રહ કરે, સ્વામી આખા ઘરમાં પગલા પાડો ને તમારી નજર પડે, હરિભગતને ભાવના છે। સંત નથી જોતા, સંતની અંદર રહી અને પરમાત્મા દ્રષ્ટિ કરે છે। શા માટે સંતએ આપપણું ટાળ્યું છે? અમે ખાઈએ છીએ, તમે ખાવ છો, અરે તમારા કરતાય ટનાટન માલ અમે ખાઈએ છીએ અને તોય તમે અમને પૂજો છો, ભગે લાગો છો, કેમ? અમારી દરેક ક્રિયા, સંતની દરેક ક્રિયા, સવારથી લઈ સાંજ સુધીની ક્રિયા એ ભગવાન અને ભગવાનના મંદિર માટેની છે અને તમારી દરેક ક્રિયા તમારા પરિવાર માટેની છે। આ ડિફરન્સ
એટલે જ સંતમાં ભગવાન રહ્યા છે. જે ના કાનમાં કાન છે કૃષ્ણ, જે ના નાકમાં સીતાનાથ સંતતે સ્વયં હરે, જેની જીભમાં જીભા જીવ હૃદય હરિતણો, જેના પાવમાં પ્રભુના ભાવ સંતતે સ્વયં હરિ, જે મહીરાવડે હીરો મહારાજે એક ભક્તને પૂછ્યું પૂજામાં કેટલી મૂર્તિ, તો કે મહારાજ 500 મૂર્તિઓ, આ બધી જ મારા પૂજાની મૂર્તિઓ છે. પ્રત્યક્ષ ભગવાન સંતના હૃદયમાં રહ્યા છે. સંત મારહ્યા છે શ્રી હરિ, માટે સંત છે સુખ નો ધામ સંત તે સ્વયં હરિ, ધર્મ ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન સંત શિરો મણિ ક્યાં મળે, જે દેહ બુદ્ધિ કરી દૂર સંત તે સ્વયં હરિ, કહે નિષ્કુળાનંદ એને સંત તેરે આનંદ સુર સંત તે સ્વયં હરિ, ધન્ય ધન્ય એ સંત સુજાણ ને, ધન્ય ધન્ય એ સંત ધર્મ ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન જે તેને રહેવાનું સંત છે ઠામ, આ સંતનો યોગ આ સંતનો સમાગમ કરવાથી ધર્મ દ્રઢ થાય,
વૈરાગ્ય દ્રઢ થાય, જ્ઞાન દ્રઢ થાય, જીવાત્માને નવધા ભક્તિની પ્રાપ્તિ થાય. ઘનશ્યામ માં પ્રેમવતીને બતાવે છે મૈયા, માયાને તરવા માટે આવશ્યક છે સંત સમાગમ. સત્સંગ કરો. માએ પ્રશ્ન કર્યો છે કે દીકરા, સત્સંગ દ્વારા ધર્મનું જ્ઞાન થાય, તો ધર્મ એટલે શું? ધર્મ કોને જાણવો? ધર્મના લક્ષણ શું? કથાની શરૂઆતમાં જ કીધું હતું કે આ કથા થોડીક બોરિંગ છે, કેમ કે બધી જ્ઞાનની વાતો છે, પણ બહુ જાણવા જેવી, જ્ઞાન સફર છે. હરિગીતા જેને નામ આપવામાં આવ્યું, પ્રથમ પ્રકરણમાં હરિગીતા છે, દ્વિતીય પ્રકરણમાં નારાયણ ગીતા છે, અને ચતુર્થ ને પંચમ પ્રકરણ એ તો નર્યા ધર્મથી ભરેલા છે. ભગવાન બાલ ઘનશ્યામ માને કહે છે એમાં, ધર્માદિનામ લક્ષણાની ભક્ત્યા ગાનામ થાંબતે કથયામી વિવિચ્ચૈવ ત્રયાણામ અપિ તત્વતઃ. માં ધર્મ ત્રણ પ્રકારનો છે, હું વિવેચન કરી અને તમને બતાવું છું. ધર્મ કોને કહેવામાં આવે? ત્રયાણામ લોકાનામ ધારકઃ ઇતિ ધર્મઃ. ત્રણેય લોકોને ધારણ કરે એને ધર્મ કહેવાય. ધારણીયશ્ચ જીવેશહિ સદા ધર્મઃ સ ઉચ્યતે. જીવ અને ઈશ્વરે પણ ધારણ કરેલો છે એ ધર્મ છે. આ જગતમાં તમામ સુખ એ ધર્મને આશરીને રહેલા છે. દ્વિતીય પ્રકરણમાં મહારાજે ધર્મનો બહુ મહિમા વર્ણવ્યો. સ્વામિનારાયણ ભગવાન આચાર્ય થયા પછી જે પ્રથમ સભા મહારાજે ફરેણીમાં કરી, એની અંદર મહારાજે જે ધર્મની વાત કરી બહુ અદ્ભુત. ધર્મનિષ્ઠસ્તુ પુરુષઃ હીન જાતિ કુલોપિ ચ સોપિ બ્રહ્માદિભિઃ પૂજ્ય શ્લાઘનીયશ્ચ જાયતે. તમે કયા કુળમાં જન્મ્યા એ મહત્વનું નથી, તમે ધર્મ પાળો છો કે નહીં એ મહત્વનું છે. ધર્મવાન પુરુષ ગમે એ હીન કુળમાં જન્મ્યો હોય, છતાંય બ્રહ્માદિક દેવોને માટે પણ એ પ્રશંસનીય અને વંદનીય બને છે. તમામ સુખ એ ધર્મને આશરીને રહેલા છે. ધારયતિ ધર્મ. ધર્મ વિશે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઘણી બધી શ્રુતિઓ, ઘણા બધા શ્લોક ઉપલબ્ધ છે. ભગવાન કૃષ્ણએ ગીતાની અંદર ભાર મૂકીને અર્જુનને કહ્યું, ધર્મો રક્ષતિ રક્ષિત. અર્જુન જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ એ જીવની રક્ષા કરે છે. ધર્મ એન હતો હંતિ, જેને ધર્મનું હનન કર્યું, કહેતા ધર્મને નેવે મૂક્યો, તો ધર્મ સ્વયં એ જીવને નેવે મૂકે, એ જીવનો નાશ કરે છે. ધર્મ વગરનું જીવન કેવું છે? મેં ભણતાને ત્યારે શ્લોક વારે ઘડીએ અમને આમ રડાવવામાં આવેલો. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્યમે તત પશુભિર નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભિ સમાના. આહાર નિદ્રા ભય મૈથુન આ બધી જ બાબતો માનવ અને પશુની એક સરખી છે, છતાંય માનવને શ્રેષ્ઠ કેમ કહ્યો?
તો કે માનવની અંદર ધર્મ છે. જો ધર્મ નથી તો એ માનવ નથી, એને પશુતુલ્ય જાણવું. ત્રણ પ્રકારનો ધર્મ મહારાજે બતાવ્યો, સાધારણ ધર્મ, વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ધર્મ વિશે બહુ સુંદર લખ્યું, ધર્મ છે ધામ રે સરવે સુખનો રે, ધર્મ છે ધામ રે સરવે સુખનો રે. સ્વામી કે સુખનું ધામ ધર્મ છે. વચનામૃત ની અંદર મહારાજે એક વાત બહુ સ્પષ્ટ લખી, તમે ધર્મ પાળશો તો અમે ઈચ્છીશું કોઈ દુખી નહીં કરી શકીએ, અને તમે ધર્મ નહીં પાળો તો અમે ઈચ્છીશું કોઈ તમને સુખી નહીં કરી શકે. ધર્મ એ તમામ સુખનું સ્થાન છે. ઘરની અંદર ખાંડ વેરાય એટલે આખા ઘરમાં જેટલી કીડીઓ હોય બધી ત્યાં પહોંચી જાય, એ રીતે દુનિયામાં જેટલા સુખો છે, દેડકાઓ છે. દુકાળનો ટાઈમ આવ્યો એટલે દેડકાઓ ક્યાં જશે? તો કે પાણી ભરેલા તળાવ તરફ અથવા તો કુવા તરફ. એ પ્રમાણે જગતના તમામ સુખો ધર્મ તરફ ગતિ કરે છે. ધર્મ છે ધામ રે સરવે સુખનો રે, ધર્મ છે ધામ રે સરવે સુખનો રે. રાખજો જન કરીને જતન રે, રાખજો જતન કરીને રે, રાખજો જન કરીને જતન રે, રાખજો જન કરીને જતન રે. ધર્મ ધારીને રે સંત સુખી થયા રે, હે ધર્મ ધારીને રે સંત સુખી થયા રે. કોને છે જેના જીવનમાં ધર્મ છે? જેના જીવનમાં ધર્મ છે એ બિલકુલ નિર્ભય છે, એને ભય જ નથી કોઈનો. ધર્મ ધારીને રે સંત સુખી થયા રે, ધર્મ ધારીને રે સંત સુખી થયા રે. વાલ પે વર ત્યા હરીને વચન રે, વાલ પે વર ત્યા હરીને વચન રે, વાલ પે વર ત્યા હરીને વચન રે, વાલ પે વર ત્યા હરીને વચન રે. ધર્મ છે ધામ રે સરવે સુખ નો રે, ધર્મ છે ધામ રે સરવે સુખ નો રે. મહારાજની આજ્ઞામાં રહેવું એ ધર્મ. મહારાજે શિક્ષા પત્રીમાં બહુ સ્પષ્ટ લખ્યું, ભક્તિ કરવી કેવી કરવી? ધર્મએ સહિત ભગવાનની ભક્તિ કરવી. વળી ધર્મ કોને જાણવો? તો શ્રુતિ અને સ્મૃતિએ બતાવેલો સદાચાર, એને ધર્મ જાણવો. વચન વિના રે દોખે નહીં ધારતા રે, વચન વિના રે દોખે નહીં ધારતા રે. માનતા નથી ધર્મ માહી માલ રે, માનતા નથી ધર્મ માહી માલ રે. ભીખ
જાજે ધર્મ રે જેવા બોર બગામણા રે બીજા જે ધર્મ રે જેવા બોર બગામણા રે લાગે જંબુકને મન લાલ 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 રે ધર્મ છે ધામ રે સરવે સુખનું રે સરવે સુખ નો રે વચન વિના રે દોખે નહીં ધારતા રે મહારાજના વચનોમાં જે અણિશુદ્ધ રહી અને વચનોનું ધર્મનું પાલન કરે છે એ જીવ જગતમાં સુખી છે તમામ સુખો ધર્મને આશરીને રહ્યા છે ત્રણ પ્રકારના ધર્મ છે સાધારણ વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મ સાધારણ ધર્મ કયા આ વિશ્વના કોઈ પણ શાસ્ત્રને ઉઘાડો અહિંસા પરમો ધર્મ દરેક શાસ્ત્ર અહિંસાનો બોધ આપે અહિંસા એ સર્વ પ્રથમ સાધારણ ધર્મ છે તમે આ જગતમાં જન્મીને આવ્યા એટલે તમારે એનું પાલન કરવાનું જ છે પછી તમે હિન્દુ હો ઈસુ હો ક્રિશ્ચન હો મુસ્લિમ હો તમે કોઈ પણ હો સાધારણ દરેકે પાળવાનો ધર્મ જેને અહિંસા કહેવામાં આવે સાધારણ ધર્મમાં બીજો પ્રકાર સત્ય એ પણ ધર્મ છે સત્યનું પાલન કરવું સત્ય વચન બોલવું એ બીજો ધર્મ છે ત્રીજો છે અસ્તેય ભગવાન પ્રત્યે આસ્થાવાન રહેવું શ્રદ્ધાવાન રહેવું સચ્છાસ્ત્રોમાં શ્રદ્ધા રાખવી આસ્થા રાખવી મધ્ય માંસનો ત્યાગ એ પણ સાધારણ ધર્મ છે પરનારીનો ત્યાગ એ પણ સાધારણ ધર્મ છે વર્ણ સંકરપણામાં કારણભૂત ભક્ષ અને અભક્ષનો વિવેક એ પણ સાધારણ ધર્મ છે જ્યાં ત્યાં જે તે જગ્યાએ ન ખાઈ લેવું એ સાધારણ ધર્મ છે કંઠી પહેરાવવામાં આવે અને સંતો પાંચમો નિયમ આપે વટલવું નહીં અને વટલાવવું નહીં એ સાધારણ ધર્મ છે સાધુઓની સેવા કરવી એ સાધારણ ધર્મ છે તમે માનવ છો સાધુ દેખાયા તો એની સેવા કરો એ કયા ધર્મનો છે એ પછીની વાત છે કયા ભગવાનને માને છે એ પછીની વાત છે પણ સંત છે ભગવાનની વાત કરે છે એટલે તમારે એની સેવા કરવી એ સાધારણ ધર્મ છે ભગવાન નારાયણની ભક્તિ એ સાધારણ ધર્મ છે અને આ સાધારણ ધર્મ જે માનવ થઈને આવ્યા એના માટેના ફરજિયાત છે એ દરેકે પાળવાનો છે બીજા બે પ્રકારના ધર્મ છે વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મ તમને એમ થશે કે શું આ લઈને બેઠા પણ આ કથા ખરેખર આપણે બધા છોડી દઈએ છીએ કારણ હરિ ગીતા સુધી પૂછવામાં ચાર દિવસ નીકળી જાય એટલે જાય કટિંગમાં પછી કટિંગ કેવું હોય આપણે કટિંગ નથી કરી ભલે પહેલું પ્રકરણ પૂરું ન થાય ચિંતા નહીં પણ આપણે ડૂબવું છે હરિગીતામાં મહારાજના હૃદયને સમજવું છે વર્ણ ધર્મ ચાર વર્ણ છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ ચારેયના જે ધર્મ છે એને વર્ણ ધર્મ કહેવામાં આવે
પહેલા નંબરે બ્રાહ્મણ નો ધર્મ બતાવવામાં આવે. સાત ધર્મો બ્રાહ્મણ ના છે, સમ, દમ, તપ, જ્ઞાન, દયા, શ્રદ્ધા અને ક્ષમા. સવારના પોરમાં ભૂદેવ હાથમાં ટીપણું લઈને નીકળે એ શોભે, પણ હવે હાથમાં પેચ્યા પાના લઈને બ્રાહ્મણ નીકળે ન શોભે, કારણ એનો ધર્મ જ નથી. સમ, દમ, તપ, જ્ઞાન, દયા, શ્રદ્ધા, ક્ષમા, આ વસ્તુ બ્રાહ્મણમાં હોવી જ જોઈએ. આ બ્રાહ્મણનું આભૂષણ છે. બ્રાહ્મણની આજીવિકા બતાવવામાં આવી કે બ્રાહ્મણોએ પોતાનું પેટ શાનાથી ભરવું, તો કે યજન, યાજન, પઠન અને પાઠન, આ ચાર વસ્તુ એ કરી અને બ્રાહ્મણોએ પોતાની આજીવિકા ચલાવી. યજ્ઞ કરવો, એને કર્મકાંડ કરવા, એને લગ્નો જોડવા. પહેલાના જમાનામાં આ બાયોડેટાની સિસ્ટમ નથી, એ પોતાના ગોરને જ આપી દેતા અને ગોર ફર્યા કરતા. સમાજમાં કોઈ દેખાય સારું ઠેકાણું તો ગોર એ ગોઠવતા. બ્રાહ્મણોની બહુ મોટી જવાબદારી હતી, પણ હવે એ લોકોએ કર્મકાંડ ધીરે ધીરે બંધ કર્યા. એ કહેવા માંડ્યા કે અરે આમાં કઈ હવાદ નથી રહ્યો. અને મેં કહ્યું એમ, ડીજે વાળો કલાકની અંદર 25,000 લઈ જાય ને હસતો હસતો આપી દેવો, પણ પેલો બચારો આખી જિંદગી માટે તમને આમ ફેવિકોલની જેમ જોડી આપે છે, ફેવિક્વિકથી જોડી આપે, 251 માટે એને ચાર ધક્કા ખવડાવે, પછી ક્યાંથી કર્મકાંડ કરે? એનો ધર્મ છે માગવું, એનો ધર્મ છે વિધિ કરાવવો, કારણ એ બ્રાહ્મણની આજીવિકા છે. અને આપતકાળ આવે, હવે કદાચ ભણાવતા ન આવડતું હોય, કર્મકાંડ કરતા ન આવડે અને પેટ ભરાય એવી પરિસ્થિતિ ન હોય, તો બ્રાહ્મણે વૈશ્યનો ધર્મ અથવા ક્ષત્રિયનો ધર્મ પાળવો, પણ બ્રાહ્મણે ક્યારેય શુદ્ર ધર્મનું પાલન ન કરવું. અહીંયા તો ઠીક છે, અમેરિકામાં જાઓ ને એટલે આમ ભટજી જ હાથમાં પોતું લઈ અને આપણને એરપોર્ટ ઉપર જ મળે, ત્યાં જઈએ એટલે બધા એ ધર્મો સ્વાહા થઈ જાય છે. યારો હાઈઠનો ભાવ જ એવો છે ને કે ભલભલા માણસને ભલભલું કરાવે. બ્રાહ્મણે ક્યારેય શુદ્ર ધર્મનું પાલન ન કરવું, એનાથી એનું બ્રાહ્મણત્વ, એનું બ્રહ્મત્વ જ નષ્ટ થાય છે. તમારે ક્યારેય એ વાત ન ભૂલવી કે તમારા ખભા ઉપર ઉપવીત છે, જનોઈ છે, તમે બ્રહ્મ દંડને ધારણ કરનારા છો, તમે તમારા તેજથી ભગવાનને પણ નમન કરવા યોગ્ય છો, તમારાથી શુદ્ર ચાંડાલ જેવું કાર્ય ન થાય. બીજા નંબરમાં ક્ષત્રિયના ધર્મ બતાવવામાં આવ્યા. ક્ષત્રિયની અંદર શૂરવીરતા, ધીરજતા, બળ અને ઉદારતા, આ ચાર ગુણ ક્ષત્રિયની અંદર આવશ્યક, અનિવાર્ય છે. ગામમાં બહાર વટિયા આવે ને બાપુ તલવારો હોદવા નીકળે એવું નહીં, બહાર વટિયાની ત્રાડ સંભળાય અને સૌથી પહેલો આમ ઘરમાંથી પગ બહાર મૂકે, પડકાર કરે, એ સાચો ક્ષત્રિય છે. એની આજીવિકા શું? તો કે પ્રજાનું રક્ષણ કરતા જે મળે એમાંથી પેટ ભરવું, એ ક્ષત્રિયની આજીવિકા છે. બહુ આપતકાળ આવી જાય તો ક્ષત્રિયએ કા બ્રાહ્મણનો ધર્મ અપનાવવો અથવા તો વૈશ્યનો ધર્મ અપનાવવો, એને પણ ક્યારેય શુદ્ર ધર્મ અપનાવવો નહીં. ત્રીજા નંબરમાં વૈશ્યનો વર્ણ ધર્મ બતાવવામાં આવે, વૈશ્યના ગુણ બતાવવામાં આવે. વૈશ્યના ગુણ શું? તો કે કૃષિ એટલે ખેતી કરવી, ગાયોની રક્ષા કરવી, વ્યાજવટો કરવો, વેપાર કરવો, એ વૈશ્યનો ધર્મ છે. એની આજીવિકા શું? તો કે ખેતી, વેપાર એ વૈશ્યની આજીવિકા છે. આપતકાળ આવી પડે તો દ્વિજાતિ સેવારૂપ એને શુદ્ર ધર્મનું પાલન કરવું. એને ક્યારેય બ્રાહ્મણનો ધર્મ ન અપનાવવો.
પટેલ નો દીકરો મંત્રોચ્ચાર કરવા બેસી જાય એ ન ચાલે, કારણ એનો ધર્મ છે જ નહીં. તમે કરવા માંડશો તો એ ક્યાં જશે? હમણાં એક એક નવી સિસ્ટમ નીકળી છે, બધાને બ્રાહ્મણ બનાવી દે, બધાને મંત્રો શીખવાડે, એનાથી તો વર્ણ સંકરતા પેદા થશે. આપણા શાસ્ત્રકારોએ જે વર્ણ માટે જે અધિકાર આપ્યા છે એ યોગ્ય છે. યોગ્ય વ્યક્તિને જ યોગ્ય જ્ઞાન મળવું જોઈએ. પછી અયોગ્ય વ્યક્તિને તમે વેદના મંત્ર શીખવાડો તો એનાથી સમાજમાં મોટો ઉલ્કાપાત થઈ શકે છે. બની બેસેલા ઘણા બધા બ્રાહ્મણો ફરે છે, દ્વિજાતિની સેવા કરી અને પેટ ભરવું, એને શુદ્રનો ધર્મ અપનાવવો. એટલે આપણને છૂટ છે, તમને છૂટ છે, તમે પોતું મારી શકો, તમે કરી શકો. આપતકાલીન ધર્મમાં તમારો મુખ્ય વ્યવસાય છે ખેતી, ગૌપાલન, ગાયોની સેવા, વેપાર. અને ચોથો વર્ણ ધર્મ શુદ્રનો, ત્રણ વર્ણની સેવા કરવી એ શુદ્રનો ધર્મ છે, એની આજીવિકા. ત્રણ વર્ણની સેવા કરતા જે મળે એનાથી પેટ ભરવું એની આજીવિકા છે. આપતકાળની અંદર સાદડી બનાવવી, સુપડા બનાવવા વગેરે બનાવીને પોતાનું પેટ ભરવું એનો આપતકાલીન ધર્મ છે. આ વર્ણ ધર્મ બતાવવામાં આવ્યા. આગળ આશ્રમ ધર્મ બતાવવામાં આવે છે. બ્રહ્મચર્ય આશ્રમ પહેલો છે. વિદ્યાધ્યયન વખતે આવશ્યક કૌપિન, મૃગચર્મ, કમંડલું, ગૌમુખી, બ્રહ્મસૂત્ર, દર્ભ, જટા, આટલી બ્રહ્મચર્ય આશ્રમમાં આવશ્યક વસ્તુઓ છે. બ્રહ્મચર્ય આશ્રમમાં કઈ વસ્તુ ન રાખવી? તો કે પુષ્પમાળા ન રાખવી, તૈલ મર્દન ન કરવું, સ્ત્રી સંગનો ત્યાગ કરવો, આભૂષણનો ત્યાગ કરવો, ગુરુ ભાર્યાના સ્પર્શનો ત્યાગ, આંખમાં કાજળનો ત્યાગ, એટલો એને ત્યાગ કરવો. બીજા નંબરમાં છે ગૃહસ્થાશ્રમ. ભણતર પૂરું થયા પછી ગુરુને યોગ્ય દક્ષિણા આપી, સમાન જાતિની સુશીલ અને કલંકિત ન હોય એવી કન્યા સાથે લગ્ન કરી અને ગૃહસ્થાશ્રમનો એ પ્રારંભ કરી. જે ગૃહસ્થાશ્રમી હોય એ ત્રિકાળ સંધ્યા અવશ્ય કરે, ભગવદમય જીવન વિતાવે, નીતિયુક્ત જીવન વિતાવે. એના જીવનમાં સાદગી અનિવાર્ય છે. ધન્યો ગૃહસ્થાશ્રમ. તમારે ત્યાં ભગવાન જન્મ લેવાના, તમારે ત્યાં ભગવાનનો ભક્ત જન્મ લેવાનો. એટલે તમારું જીવન બહુ ઉત્તમ અને પવિત્ર જોઈએ તો જ તમારે ત્યાં ભગવાનને ભગવાનનો ભક્ત આવે છે. બહુ સરસ વાત કરી. વિવાહ કાલે દાયસ્ય વિભાગાવસરે થવા દ્વિજાતિ રાજધીતાગ્નિમ સતી વિત્તાદિ સંભવે. અલગ ચૂલ્હો કોણ કરે ને કોણ ન કરે? શાસ્ત્રકારોએ કેટલી ઝીણવટથી ધર્મ બતાવ્યો. ગૃહસ્થાશ્રમ છે એટલે એમાં ડખા થાય, બે ભાઈઓ અલગ થાય, બે ભાઈઓ અલગ થાય એટલે ચૂલાઈ અલગ થાય, પછી થાય શું? ખર્ચો વધે, ત્રેવડ ન હોય, પોચી વળાય એવું ન હોય, પછી એ ખામટા આખો પરિવાર કાં તો કાંકરિયામાં પડે, કાં તો પંખે લટકે, કાં ઝેર ખાય, કારણ ત્રેવડ નથી, પોચી વળાતું નથી. શાસ્ત્રોએ લખ્યું, પોતાની શક્તિ હોય તો જ અગ્નિને ધારણ કરે, નહીં તો ગ્રહસ્થ ક્યારેય અલગ અગ્નિને ધારણ ન કરે. ત્રેવડ ન હોય અને અલગ ચૂલો કરે તો અનેક અનર્થ થાય. ગ્રહસ્થોએ માતા, પિતા, પત્ની, પુત્ર, દાસ, દાસી વગેરેની સમયે સમયે અન્ન વસ્ત્ર આદિકથી યથાયોગ્ય સંભાવના કરવી. એના માટે ક્યારેય એમને હેરાન ન કરવા. પગાર માટે નોકરને 8 દિવસ રાહ ન જોવડાવવી. પગાર આપે પણ ઉપકાર કરીને આપતો હોય એમ આપે. ધન્યો ગ્રહસ્થાશ્રમ. આ ગ્રહસ્થાશ્રમીના ધર્મ છે. એ ક્યારેય કુસંગ ન કરે, ભગવાનની નવધા ભક્તિ કરે. ગ્રહસ્થાશ્રમ માત્ર ભોગ માટે નથી, સદ અસદનો વિવેક રાખી અને ભોગ ભોગવવા. ભગવાને સંપત્તિ આપી હોય,
आढ्यस्तु कारयेद् रम्यं दृढं श्री विष्णु मन्दिरं वृत्तिदाने पूजायाः प्रवाहं वर्तयेद् धरे। जे धनवान छे एने सुंदर मजबूत मंदिरो बनावी एनी आजीविका माटे धन जमीन वगैरेनु दान करवू, अहिंसामय यज्ञो करवा, साधु संतोने दान दक्षिणाओ आपवी। जे धनवान गृहस्थो छे चतुर्थ प्रकरणमां एक आखो अध्याय छे जेनी अंदर महाराजे मंदिर मंदिर बनावानुं फळ मंदिर बनावाथी शुं थाय एक ईंट मूकवाथी शुं थाय एनो महिमा वर्णवेलो छे, आपणे सांभळीशुं। वाव करावे, तळाव करावे, कुवाओ बनावे, संपत्तिना अभिमाने करी क्यारे कोई साधु संतो भक्तोनुं अपमान न करे, बहु लोभियो न थाय, सामर्थ्य प्रमाणे पैसानो उपयोग करे, बहु क्रोधी न थाय, अति ईर्ष्याळु न थाय, बहु मानी न थाय, दयावान थाय, पर नारीना स्पर्शथी दूर रहे। तीर्थना महिमाए करी અને તીર્થયાત્રાઓ કરે, તીર્થમાં આત્મહત્યા ન કરે, જીવે ત્યાં સુધી ધર્મમય જીવન જીવે, ગૃહસ્થા શ્રમી સ્ત્રીઓના ધર્મ બતાવે, પતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, અંધ હોય કે રોગી હોય, પતિને દેવની જેમ એ સેવે। છૂટાછેડાની સિસ્ટમ નથી। વિધવા સ્ત્રીઓએ ભગવાનમાં પતિભાવ રાખીને ભક્તિપરાયણ થવું, વ્રત ઉપવાસે કરી શરીરનું દમન કરવું, ત્યાગીની જેમ પુરુષ માત્રના સ્પર્શથી દૂર રહેવું, યુવાન એવી જે વિધવા એ પોતાના ભાઈ પિતા શ્વસુર જેઠ દિયર કાકા મામા ઇત્યાદિકની સાથે એકાંતમાં ન રહે, આ પ્રમાણે ગૃહસ્થાશ્રમના ધર્મ છે। ત્રીજો આશ્રમ છે વાનપ્રસ્થ, ચોથો છે સંન્યાસાશ્રમ। આવતીકાલે સવારે સાંભળીશું હરિ સંકીર્તન સહ કથાને વિરામ। સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ ભગવાન લક્ષ્મી નારાયણ દેવ હરિ કૃષ્ણ મહારાજ કષ્ટભંજન દેવ જય જય શ્રી રાધે જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે લક્ષ્મી નારાયણ દેવ જય શ્રી હરિ કૃષ્ણ મહારાજ એક વાર જોરદાર તાળી વાદનથી પૂજ્ય વક્તા શાસ્ત્રી સ્વામી સરજુદાસજી સ્વામીને વધાવી લઈશું। સુંદર મજાનો સતાનંદ સ્વામી વિરચિત સત્સંગ જીવન શાસ્ત્રની કથા, જેનું રસપાન શાસ્ત્રી સ્વામી સરજુદાસજી સ્વામી આપણને કરાવી રહ્યા હતા। આવી ભક્તજનો, આપણે અતિ ભાગ્યશાળી છે કે હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવનું સાનિધ્ય છે અને પવિત્રાનંદ સ્વામીનો આ સભા મંડપ છે, આ સંતોને આ ભક્તોના સાનિધ્યમાં બેસી અને આ અદ્ભુત સતાનંદ સ્વામીએ લખેલો શાસ્ત્ર એટલે સત્સંગી જીવન અને એમાંય આપણા સર્વોપરી ભગવાન સ્વામી નારાયણ અને એના ચરિત્ર સાંભળવાનો અવસર આજે આ ચૈત્રી સમયાના માધ્યમથી આપણને મળ્યું છે। અતિ ભાગ્યશાળી છે, અતિ ભાગ્યશાળી છે
અને એનો યશ જતો હોય તો એ અમારા પ્રેરણા મૂર્તિ શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશ દાજી સ્વામીને જાય છે, વડતાલ ટેમ્પલ બોર્ડને જાય છે, કોઠારી સ્વામીને જાય છે, અને સમગ્ર આ મહોત્સવના યજમાન એવા અમારા પરમ ભગવદીય ઘનશ્યામભાઈ સેવાભાઈ પટેલ અને એમનો સમગ્ર પરિવારને જાય છે. આજે સેજે સેજે આપણને ચૈત્રી સમયના માધ્યમથી આ સુંદર મજાની કથાનો લાભ આપણને મળી રહ્યો છે. ભક્તજનો, આપણે જોઈએ છે બે દિવસથી આપણી સભાની અંદર ઘણા બધા સંતો આવી આપણને દર્શન અને આશીર્વચન આપે છે. અહીંયા પણ ઘણા બધા સંતો જ્યારે ઉપસ્થિત છે ત્યારે સૌ સંતોને એકવાર જોરદાર તાળીવાદનથી એ સંતોનું અભિવાદન કરીશું, સ્વાગત કરીશું. ચાલો જવું છે આપણે સંતોના આશીર્વાદ તરફ. તો હું સૌથી પ્રથમ વિનંતી કરીશ પૂજ્ય ધર્મજીવનદાસજી સ્વામીને. સ્વામી પધારશે અને સૌ ભક્તોને રૂડા રૂડા આશીર્વાદ પાઠવશે. સ્વામી પધારો આવી અને સૌ ભક્તોને યજમાન પરિવારને રૂડા રૂડા મૌન છે, પધારો ને. તો શાસ્ત્રી સ્વામી અમારે સહિતા પાટી સંતો પણ અહીંયા બે આવો આવો પધારો. ધર્મજીવન સ્વામી આવો પધારો. ધર્મજીવન સ્વામી આવી અને અહીંયા સૌ ભક્તોને અને યજમાન પરિવારને રૂડા રૂડા આશીર્વાદ આપશે. તો પૂજ્ય ધર્મજીવનદાસજી સ્વામી. પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા સત્સંગી જીવનની સુમધુર કથા આપણને સંભળાવી રહેલા એવા સરજુદાસજી સ્વામી તથા જેમની પ્રેરણાથી આયોજન થયું છે એવા સત્સંગ મહાસભાના પ્રમુખ નવતમ પ્રકાશ દાસજી સ્વામી તથા વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન સ્વામી દેવપ્રકાશ દાસજી સ્વામી તથા મુખ્ય કોઠારી સ્વામી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી તથા ધર્મપ્રસાદ સ્વામી વગેરે સંતો, બ્રહ્મનિષ્ઠ સંતોને જય સ્વામિનારાયણ. કથા બહુ સારી આવતી હતી, એમાંય વક્તાએ થોડીક ટકોર કરી કે આ કથા તો મારે બરાબર લેવી છે એમ. ઘણી જગ્યાએ કથાઓ થતી હોય તો આ હરિગીતાની કથા કટ થઈ જતી હોય છે અને બહુ ટકોર સારી કરી, કટિંગ થતું હોય એ પણ બહુ વ્યવસ્થિત થતું હોય એમ. એ તો જેને જે સમજાય એ બરાબર છે. પણ બહુ એક વાત સરસ આવી કે ધર્મ છે એ રક્ષતી પણ રક્ષત, રક્ષાયેલો ધર્મ જે છે એ જ રક્ષણ કરે છે. એટલે આપણી ફરજ પહેલાં એ આવે છે કે આપણે ધર્મને રક્ષણ કરવો જોઈએ. તો એ જ ધર્મ હતઃ હંતિ, એ જ ધર્મ જો હણાય તો એ આપણને હણે છે. પણ આ થોડુંક રિઝલ્ટ આવતા વાર લાગે ને એટલે આપણે તરત ખબર ના પડે. એટલે ખબર કહેવાય છે, જો તરત નમણામ વાગે ને તો ભાન થઈ જાય. ઓલા એક હતા ને મિયાભાઈ, તે કંઈક કોઈ વૃક્ષ હેઠળ બેઠા હતા, પછી કે આ ખુદાએ બહુ ગલત કહ્યા કે આ તરબૂચને વેલા અવડું મોટું તરબૂચ આવે અને આ મોટું જબરું તાડનું વૃક્ષ છે, તો કે અવડું એવું જ ફળ. હા, તે બેઠા તો ઉપરથી પીડ્યું ભૂ દઈને તે વાગ્યું, પછી કે ખુદાને કહ્યા આવું અચ્છા કહ્યા હે, આ તરબૂચ ત્યાંથી પીડ્યો તો શું થાત. એટલે એક ભગવાનને ત્યાં એક એવો નિયમ છે, તરત નથી આપતા, આપે છે પણ બહુ એવું તીવ્ર કર્મ થઈ ગયું હોય તો. પણ આપણે જો સુખી થવું હોય તો આપણે પહેલાં ધર્મનું રક્ષણ કરવું પડશે અને તો જ આપણું રક્ષણ કરવા માટે ધર્મ આવશે. પણ ફેર છે, આપણે ધર્મનું રક્ષણ કરવું એટલે આપણો જે ધર્મ હોય એ આપણે પાળવો, બરાબર. તો આપણું રક્ષણ ધર્મ શું કરે તો સરસ કીધું વક્તા છે કે જીવનું રક્ષણ કરે છે. અને હું તમે જીવના રક્ષણમાં બહુ ઓછું માનીએ છીએ, દેહના રક્ષણમાં બહુ માનીએ છીએ. હે, જરીક જોરથી જો ધૂન બોલવી પડે, તાળી પાડવી પડે તો બહુ આમ જરાક બળ પડે. શેનું રક્ષણ કરીએ છીએ? દેહનું. તો ભલા ભક્તો, બહુ સરસ વાત છે કે જો ધર્મનું રક્ષણ કરીશું તો આપણું ધર્મ રક્ષણ કરશે. અને આપણા ભાગ તો બહુ જબરા છે. હે, આવી ભાગની વાત તો આપણને બહુ ઓછી ખબર પડે. આ ભૂમિ ઉપર આપણને બેસવા મળ્યું છે, અહીંયા બેસીને કથા સાંભળવા મળી છે, એ ક્યારેક એકલા બેઠા બેઠા વિચારજો તો ખરા કે જે જમીનમાં પુરુષોત્તમ નારાયણ હે 500 નંદ સંતો વિચર્યા છે, એ રજકણમાં આપણને બેહવાનું મળ્યું છે, એ હળવા પુણ્ય મળતું નથી. તો એ પુણ્યો જો વિચારીએ અને આપણા ભાગની જો વાત વિચારીએ તો આપણને એટલો કેફ રહે કે આપણી પાસે સામાન્ય તુસ વિશે તો પેલું ફૂતરો ઉડે ને ઉડી જાય,
તો આપણા મોટા ભાગ્યશે માનીને આવી રીતે કથા વાર્તા સાંભળવી મનનો લાભ લેવો. સજાનંદ સ્વામી, પૂજ્ય ધર્મજીવનદાસજી સ્વામીએ ખૂબ ખૂબ રૂઢા આશીર્વાદ આપ્યા. અહીંયા સૈયદ સહિતા પાટી સંતો બિરાજે છે, ચાલો સહિતા પાટી સંતોમાંથી એકાદ સંતને સાંભળીએ. તો પૂજ્ય રામ સ્વરૂપદાસજી સ્વામીને વિનંતી કરી સ્વામી પધારશે અને સૌ ભક્તોને આવી અને રૂડા રૂડા આશીર્વાદ આપશે. તો પૂજ્ય રામ સ્વામી, પરમ કૃપાળુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ ચૈત્રી સમયમાં જ્ઞાન યજ્ઞમાં શતાનંદ સ્વામીને ગાદીને શોભાવી રહેલા વિદ્વાન શાસ્ત્રી સ્વામી સરજુદાસજી તેમજ ઉત્સવના પ્રેરક માર્ગદર્શક સત્સંગ સભાના પ્રમુખ શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી તેમજ મેનેજિંગ ટ્રસ્ટી ભરૂના ચેરમેન શ્રી સ્વામી દેવપ્રકાશદાસજી, આયોજક કોઠારી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી, સભા સંચાલક તેમજ સહિતા પાઠમાં પ્રકાંડ વિદ્વાન સંતો તેમજ આ ઉત્સવના આયોજક તેમજ યજમાન એવા પરમ ભક્ત ઘનશ્યામભાઈ અને દરેક ભક્તજનો, સુંદર સત્સંગી જીવન કથા આપણે રસાળ શૈલીમાં વક્તાશ્રીના મુખેથી સાંભળીએ છીએ એ આપણા ઘણા મોટા સદભાગ્ય છે. અને આ ભૂમિમાં તો એવી બધી દિવ્ય શક્તિ સમાયેલી છે આપણે દરેક વક્તાના મુખે સાંભળીએ છીએ. અને આ સત્સંગી જીવનની કથા સાંભળવાનો યોગ ક્યારે પ્રાપ્ત થાય? શાસ્ત્રમાં એમ કહ્યું છે કે મનુષ્યત્વ મુમુક્ષુત્વ મહાપુરુષ સંશ્રય, આ ત્રણ વસ્તુ છે ને અતિ દુર્લભ છે, આ પુરુષાર્થથી મળતી નથી. જ્યારે પરમાત્માની કૃપા થાય ત્યારે જ આપણને આ માર્ગ જડે છે. એટલા માટે તુલસીદાસજી લખે છે કે અતિ હરિ કૃપા જાહી પર હોઈ પાવ દેત માર્ગ સોઈ. પરમાત્માની જ્યારે અતિ કૃપા થાય ને ત્યારે આ માર્ગ આપણને જડે. બાકી અહીંયા કંઈ ટિકિટ રાખવામાં આવી છે, છતાંય ઘણાય નથી આવતા. અને જ્યારે કહીએ ને કે કેમ કથામાં આવતા, તો કે જમ્મુ પત્રિકા નથી કે. પણ પત્રિકા તો શું જમ્મુત્રીમાં જ નથી, ક્યાંથી આવે? જ્યારે પૂર્વના પુણ્ય હોય ને ભગવત કૃપા થાય ત્યારે જ આ ભૂમિ ઉપર બેસી અને કથા શ્રવણ કરવાનો લાભ મળતો હોય છે. આ ભૂમિનામાં તો જેટલા વખાણ કરે, જેટલી પ્રશંસા કરે, જેટલો મહિમા ગાઈએ ને એટલો ઓછો છે. આપણા ધર્મગ્રંથો એમ કહે છે કે વ્રતપુર મહિમા કહ્યો ન જાય, કદી મુક શેષ સહસ્ર, એવી આ ભૂમિ છે. અને આ ભૂમિ ઉપર જે કથા સાંભળે એને કેવા ફળની પ્રાપ્તિ થાય? એમ કહેવાય છે કે ઘરમાં બેસીને જો કથાને સાંભળીએ ને 100 ગણું ફળ મળે, મંદિરમાં બેસી ગૌશાળામાં બેસીને કથાનું શ્રવણ કરીએ તો એને 1000 ગણું ફળ મળે, નદીના કિનારે જો બેસીને કથાનું શ્રવણ કરીએ તો એને 1,00,000 ગણું ફળ મળે. પણ આવી ઉત્તમ ભૂમિ અહીંયા તો ભૃગુપુત્રીએ પણ તપ કરેલું છે, ભગવાન સ્વામીની આ સ્વામિનારાયણની આ કર્મભૂમિ છે, એટલે અતિ ઉત્તમ ભૂમિમાં બેસીને આપણે કથાનું શ્રવણ કરીએ છીએ એટલે ચોક્કસ કહી શકીશ કે આપણને અક્ષય ફળની પ્રાપ્તિ થશે. અક્ષય ફળની પ્રાપ્તિ એટલે કે જ્યાં અક્ષય સુખ રહેલું છે, જ્યાં દિવ્ય સુખ રહેલું છે, જ્યાં સુખની એ શાશ્વત સુખ જેને કહેવામાં આવે છે એવા અક્ષરધામની પ્રાપ્તિ થશે. એમ કહેવાય છે કે જમવું હોય તો સુરત જાવ, સુરતને જમણ, લટાળા પૂળી અને ગાળી ખાવાની મજા આવે. જમવું હોય તો સુરત અને મરવું હોય તો કાશી, ત્યાં દેહ છૂટે તો સ્વર્ગની પ્રાપ્તિ થાય. પણ સ્વર્ગમાં જવાથી શું ફાયદો છે? શિણ્ય પુણ્ય મૃત્યુ લોકે વિશંતી પાછું અહીં આવવું પડે. અને ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહ્યું કે અક્ષરધામના સુખની આગળ તો સ્વર્ગનું સુખ એ વિષ્ટા તુલ્ય છે. એટલે આપણે ઈચ્છીએ તો ભગવાનના ધામની પ્રાપ્તિ ઈચ્છીએ, અક્ષરધામની ઈચ્છા રાખીએ અને એ અક્ષરધામની પ્રાપ્તિ આપણે ભગવાનના સાનિધ્યમાં આ સત્સંગ જીવનની કથા સાંભળીએ ને ત્યારે આપણને પ્રાપ્તિ થાય. કારણ કે આ શાસ્ત્ર છે, શાસ્ત્ર અને શસ્ત્ર એમાં ઘણો તફાવત છે. શાસ્ત્ર છે એ આપણને ભાવ જગાડે છે, જ્યારે શસ્ત્ર છે આપણને ભય જગાડે છે. શાસ્ત્ર છે એ આપણને ભગવાનમાં જોડે છે, જ્યારે શસ્ત્ર છે આપણને જગતમાં જોડે છે. શસ્ત્ર આપણને મારે છે, જ્યારે શાસ્ત્ર આપણને તારે છે. આ ગ્રંથનું શ્રવણ કરે તો આ ભવસાગરમાંથી આપણે તરી જઈએ. આ ભવૌષધિ છે,
પરમાત્માની કૃપાથી આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે, પણ શાસ્ત્રમાં એને અધમ પણ કહ્યું છે. સીતિ જલ પાવક ગગન સમીરા પંચભૂત અધમ શરીરા. અધમમાં અધમ આ શરીર છે, છતાંય પણ એક બાજુ શાસ્ત્ર કહે છે કે આ દુર્લભ છે, કારણ કે આ દેહ વડે આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દુર્લભ મનુષ્ય દેહમાં આત્મા નામે એક તત્વ મૂક્યું છે અને એ તત્વને ચાર કર્તવ્ય આપ્યા છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ. અને આ ચારે પુરુષાર્થની સિદ્ધિ જો મળતી હોય તો આ સત્સંગ જીવન ગ્રંથ સાંભળવાથી મળે છે, એમ આપણે મહાત્મ્યમાં પણ કલ્યાણજીતની વાત સાંભળી ગયા. એટલે ચારે પુરુષાર્થની સિદ્ધિને પ્રાપ્ત કરાવનાર ગ્રંથ જો કોઈ હોય તો આ સત્સંગ જીવન ગ્રંથ છે. સત્સંગનું જીવન કેવું હોવું જોઈએ એ બતાવતો આ ગ્રંથ છે. પહેલાં તો આપણે સત્સંગ ઉપર વિચાર કરીએ, સત્સંગ એટલે શું? સત શબ્દેના પરબ્રહ્મ સાધવચ્ચ તદાશ્રિતા, સત કહેતા સત્પુરુષ, સત કહેતા સત્શાસ્ત્ર અને સત કહેતા સર્વાંતર્યામી પરમાત્મા, ત્રણનો જે સંગ એને સત્સંગ કહેવામાં આવે છે. અને સત્સંગનો સંગ એને સત્સંગી કહેવામાં આવે છે. અને એ સત્સંગીનું જીવન કેવું હોવું જોઈએ એ આપણને આ ગ્રંથ બતાવે છે. ખરેખર આપણે સત્સંગી છીએ કે નહીં, ખાલી ટીલા ટાપના કર્યા અને કંટી પહેરી 251 રૂપિયા ધર્માદો આપી દીધો એટલે કંઈ સત્સંગી ન કહેવાય. આ ધર્મ પ્રમાણે જો આપણું જીવન હોય, આપણા નિયમો જો આ શાસ્ત્ર પ્રમાણે હોય, અમે હોય કે તમે હોય, એ પ્રમાણે જો આપણું જીવન હોય તો આપણે સત્સંગી કહેવાય, ભગવાનના આશ્રિત કહેવાય. સરસ મજાની આ સત્સંગી જીવનની કથા ચાલી રહેલી છે. યજમાન શ્રી ઘનશ્યામભાઈએ ખરેખર પોતાની જે સંપત્તિ, એમની સંપત્તિ એ સાત્વિક સંપત્તિ છે, એ બ્લેક મની નથી. બ્લેક મની એટલે અંધારામાં આવે, રાત્રે ગરુડ ઉપર બેસીને ના આવે, ઘુવડ ઉપર બેસીને આવે. ગરુડ ઉપર બેસીને આવે ને સાત્વિક સંપત્તિ કહેવાય, અને નારણની સાથે આવે અને એ સંપત્તિ નારણને અર્થે વપરાય એટલા માટે એને સાત્વિક સંપત્તિ કહેવાય. ખરેખર ઘનશ્યામભાઈનું જીવન સફળ છે, કારણ કે વાણી રસવતી યશ્ય યશ્ય ક્રિયા શ્રમવતી લક્ષ્મી દાનવતી યશ્ય, જેની લક્ષ્મી દાનમાં વપરાય છે એની લક્ષ્મી એ ખરેખર એ સફળ છે. સફલમ તસ્ય જીવનમ, એ ઘનશ્યામભાઈનું જીવન ખરેખર સફળ છે. ભગવાન એમને અધિક ને અધિક આપે, અનંત ઘણું કરીને આપે, અને આવાના આવા સત્કારો એમના વડે થાય એટલું કહી અને હું મારા વક્તવ્યને પૂર્ણ કરું છું. જય શ્રી પૂજ્ય રામ સ્વરૂપદાસજી સ્વામીએ ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ આપ્યા. આપણી સભામાં રાજેન્દ્ર પ્રસાદદાસજી શાસ્ત્રીજી પણ બિરાજે છે. હું વિનંતી કરીશ શાસ્ત્રીજીને આવશે અને સૌ ભક્તોને રૂડા રૂડા આશીર્વાદ આપશે. તો શાસ્ત્રી સ્વામી રાજેન્દ્ર પ્રસાદદાસજી સ્વામી વડતાલ. સર્વાવતારી ઉપાસિષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, ત્રણ ત્રણ દિવસથી જેમના શ્રીમુખે આપણે અતિ રસાળ અને કાયમ આ ભવમાંથી મુક્ત કરી દેનારી એવી પવિત્ર સત્સંગી જીવન શાસ્ત્રની કથાને શ્રવણ કરાવતા એવા આપણા વડતાલ પ્રદેશના મહાન વિદ્વાન શાસ્ત્રી સ્વામી સરજુદાસજી, અહીંયા સભામાં બેઠેલા સંહિતાવાચક વિદ્વાન સંતો, આ સમગ્ર મહોત્સવના પ્રેરક, સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી, વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ કોઠારી સ્વામી, બોર્ડના ચેરમેન સ્વામી દેવપ્રકાશદાસજી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદદાસજી, અન્ય વિદ્વાન સંતો અને સભામાં બેઠેલા તમામ હરિભક્તોને, અહીંયા સભામાં બેઠેલા જેટલા સંતો છે એ બધાએ સંતોના હૃદયથી બધાને ભાવ ભર્યા જય સ્વામિનારાયણ. ભક્તો, પૂર્વ વક્તાઓએ આવા પવિત્ર અક્ષરધામ તુલ્ય વડતાલમાં આ ચૈત્રી સમયો ચાલી રહ્યો છે એનો બહુ મહિમા ગાયો. અને હમણાં હમણાં કથાના માધ્યમથી સત્સંગીઓનો અને સંતોનો પણ મહિમા વક્તાશ્રીએ બહુ રસાળ મુખે ગાયો. નિષ્કુળાનંદ સ્વામીના
શ્રી મુખે જો આપણે સાંભળીએ તો નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા છે, સુંદર જશ સત સંગીનો જે સુણ સેવાર મવાર. બહુ સરસ શબ્દો નિષ્કુળાનંદ સ્વામી આપણને બતાવે છે. અદ્ભુત આ સત્સંગી જીવન શાસ્ત્ર ગ્રંથ છે અને એમાં એટલો બધો ભગવાન સહજાનંદ સ્વામીએ ભક્તોનો ને સાધુનો મહિમા ગાયો છે એ અતિશયોક્તિ નથી. આજે અહીંયા સભામાં આ ચૈત્રી સમયના જે યજમાન છે ખાંડલીવાળા ઘનશ્યામભાઈ શિવાભાઈ પટેલ એમનો આખો સમગ્ર પરિવાર, એ પરિવારની અહીંયા આવતા જેટલા પણ સંતો આત્મશ્લાઘા કરે ને તોય સંતો પાસે એમની આત્મશ્લાઘા કરવા માટેના શબ્દો ઓછા પડે, કારણ કે એ સમગ્ર પરિવાર આત્મશ્લાઘાને પાત્ર છે. અને સત્સંગમાં ભક્તો એના જ ગુણ ગવાય. સહજાનંદ સ્વામીએ સભાની અંદર જેની જ આત્મશ્લાઘા કરી છે કે એ સત્સંગની અંદર પોતે ભગવાનનું ભજન કરી આ ધર્મને શિર સાટે પાડી સાધુને સેવી અને પોતાની મળેલી જે ધન સંપત્તિ છે એનો આવા કાર્યોમાં સદુપયોગ કર્યો છે એની આત્મશ્લાઘા ભગવાન સહજાનંદ સ્વામીએ સભાની અંદર ખોબે ખોબે કરી છે. અને ખરેખર હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી મારા ગુરુ શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી ખાનદેશી સ્વામી બહુ વર્ષો પહેલાં ખાંડલીમાં સત્સંગ કરવા માટે જતા અને એ વખતનો સત્સંગ અમે પણ ગુરુની સાથે જતા, અમે નાના હતા, પણ એ વખતનો સત્સંગ જોતા આજની તારીખમાં હૃદયમાં એટલો બધો આનંદ થાય, એટલો બધો આનંદ, કારણ કે એ વખતનો આ સત્સંગનો કાળ ભક્તો એવો હતો જેમ એકદમ ક્લીન પાણી હોય ને અને જેટલું ચોખ્ખું પાણી હોય એ ચોખ્ખા પાણી પાસે આવીને ઊભા રહો તો તમારું પ્રતિબિંબ એમાં દેખાય એવો એકદમ 100% પ્યોર ક્લીન આપણો આ સ્વામિનારાયણ સત્સંગ હતો. પરંતુ કાળાંતરે એ ને એ પાણીમાં કોઈએ કાકરો નાખ્યો તો આખું પાણી ઢોળાઈ ગયું. પછી એમાં કોઈ પણ પોતાનું જો પ્રતિબિંબ જોવા જાય છતાં પણ એનું કાંઈ પ્રતિબિંબ એમાં દેખાય નહીં. છતાંય પણ ભક્તો એક આપણા હૈયામાં એવી ખુમારી રાખજો, એવી શૂરવીરતા રાખજો કે આપણે જ્યારે આ ચૈત્રી સમયમાં વડતાલ ધામમાં જ્યારે આવ્યા છીએ અને બ્રહ્માનંદ સ્વામી અક્ષરાનંદ સ્વામી જેવા મહાન મોટા સંતોએ જ્યારે આવું સરસ મજાનું મંદિર તૈયાર કર્યું હોય અને એ મંદિરમાં સાક્ષાત લક્ષ્મીનારાયણ દેવ અને ભગવાનનું અતિ વાલું સ્વરૂપ સાક્ષાત ભગવાન હરિકૃષ્ણ મહારાજ આ દેવોને ભક્તો જો ઓળગી રહેશો તો આપણા માટે આ સત્સંગ આજની તારીખમાં પણ એકદમ ક્લીન પાણીની સમાન છે. અને છેલ્લે એક વાત સ્પષ્ટ કરું કે આ પવિત્રાનંદ સ્વામીના સભા મંડપમાં ઘણા સમય આવો ઉજવાણા, ઘણા સંતોએ રસ ભરી અહીંથી કથા વાર્તાઓ કરી, પણ આજે કહેતા ગૌરવ થાય છે કે એક લહાન અવસ્થામાં સંપ્રદાયમાં ઘણા બધા મોટા મોટા વિદ્વાન સંતો થયા પણ આજે વ્યાસગાદી પર બિરાજેલા શાસ્ત્રી સ્વામી સરજુદાસજી લગભગ હું માનું ત્યાં સુધી લગભગ એમની 300 જેટલી કથાઓ તો થઈ ચૂકી છે. કેવળ એક ગ્રંથની નહીં, અલગ અલગ ગ્રંથની 300ની ઉપર કથાઓ થઈ, પણ અક્ષરશ જે શબ્દો શતાનંદ સ્વામીએ
કે જે શબ્દો ભગવાન વેદ વ્યાસે ભાગવતમાં કે સત્સંગી જીવનમાં કે ગોસ્વામી તુલસીદાસજી રામાયણમાં લખ્યા હોય, અક્ષરશ કથા જો કરી હોય તો શાસ્ત્રી સ્વામી સરજુદાસજી છે. અને આવી જો પવિત્ર કથાને આપણે જો સાંભળીએ ને તો જરૂર આપણે અક્ષરધામના અધિકારી બનાવીએ. છેલ્લે ભક્તો, આવા અક્ષરધામ તુલ્ય વડતાલ ધામમાં આવો સરસ મજાનો ઉત્સવ સમયો ઉજવાતો હોય, સાથે સાથે સત્સંગી જીવન શાસ્ત્રની પવિત્ર કથાને આપણે સાંભળતા હોય, અને આ મહોત્સવના જે યજમાન છે ખરેખર એમને તો જેટલા તાળીએથી વધાવીએ ને એટલા ઓછા છે. એમની આ સત્સંગમાં ઘણી બધી સેવાઓ છે, ઘણી બધી. બહુ ઉદાર હાથે એ ઘનશ્યામભાઈ આ સત્સંગની અંદર દાન આપે છે, છતાંય પણ તમે એમની સામે જુઓ ને તો એકદમ નિર્માનીપણું અને એકદમ તમને સરળ ને સીધા સાધા દેખાશે. અને લક્ષ્મી આવા હરિભક્તને જ વરેલી હોય કે જેને અતિ દાન કરતા પણ સેજય પોતામાં અહમ કે અભિમાન નહીં. આવા વિરલ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભગત ઘનશ્યામભાઈ સીવાભાઈ પટેલ એમનો આ જે સમગ્ર પરિવાર આ ચૈત્રી સમયમાં જે પણ કંઈ એમને પોતાની ધન લક્ષ્મી આ ઉત્સવ સમયમાં વાપરી છે, અહીંયા બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ એમના ચરણી, અહીં બેઠેલા બધાય સંતો હાથ જોડીને પ્રાર્થના કરે કે એ ઘનશ્યામભાઈને લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ આવીને આવી સાત્વિક ધન સંપત્તિ ખૂબ આપે. અને આ વડતાલ પ્રદેશમાં ભલે શિખરબન મંદિર હોય કે હરિ મંદિર હોય, ગમે તે જગ્યાએ નાના મોટા ઉત્સવ સમય આ ઉજવાતા હોય, એમના પરિવાર તરફથી ફૂલ નહીં તો ફૂલની પાકડી સેવા થાય અને ભગવાન સ્વામિનારાયણ એ પરિવારનું ખૂબ મંગલ કરે એટલું કહી અને મારા બે શબ્દોને વિરામ આપું છું. જય શાસ્ત્રી સ્વામી રાજેન્દ્ર પ્રસાદાજી સ્વામીએ ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ આપ્યા. ભક્તજનો, જેમ આપણી સભામાં સંતો વધારે છે અને દર્શન અને આશીર્વચન આપે છે, એમ યજમાન પરિવારના આમંત્રણને માન આપી, પૂજ્ય નવતમ સ્વામીના આમંત્રણને માન આપી અને ઘણા બધા મહાનુભાવ ભક્તો પણ જ્યારે પધાર્યા છે ત્યારે એ મહાનુભાવ ભક્તોને હું આહુત કરીશ. પૂજ્ય વક્તા શાસ્ત્રી સ્વામી સરજુદાસજી સ્વામી પાસે પધારશે અને પ્રસાદીની પુષ્પમાળા એ સ્વીકાર કરશે. તો અમારે પ્રવીણભાઈ વડોદરાથી આવ્યા છે, પ્રવીણભાઈ પૂજ્ય વક્તાશ્રી પાસે પધારશે અને સ્વામી પાસે આવીને પ્રસાદીની પુષ્પમાળા સ્વીકાર કરશો. રણછોડભાઈ મકનભાઈ પટેલ કંડારી માજી ટ્રસ્ટી સભ્યશ્રી, હરિભાઈ તારાપુર, હરિભાઈ દિવેર, પ્રદીપભાઈ વેજલપુર, ભાવિનભાઈ કાશી વલ્લભવાળા વિદ્યાનગર, અશોકભાઈ ડી પટેલ નરસંડા અને ચંદ્રકાંતભાઈ કોઠારી પાડગોલ. તો આટલા મહાનુભાવ ભક્તો અહીંયા પૂજ્ય વક્તા અને ઘનશ્યામભાઈ કોઠારી કંજરીથી પણ આવ્યા છે એ પણ પધારશે. આટલા મહાનુભાવ ભક્તો પૂજ્ય સ્વામી પાસે આવી અને આશીર્વાદ સ્વીકાર કરે. અને સૌ ભક્તો ત્યાં આગળ જ હાર પહેરી રાખજો બધા અને આગળના ભાગમાં ઊભા રહેશો. સ્વયંસેવક ભાઈઓ એ પંખા બંધ કરશે, આરતી પ્રજ્વલિત કરશે. હવે યજમાન પરિવારના જે ભક્તો છે તમામ ભક્તો અહીં આગળના ભાગમાં આવીને ઊભા થશે અને આપણે આજે આપણા મહોત્સવનો ત્રીજો દિવસ અને ત્રીજા દિવસની પૂર્ણાહુતિની આરતી તરફ જવું છે ત્યારે યજમાન પરિવારના તમામ ભક્તો ઘનશ્યામભાઈ અને એમનો સમગ્ર પરિવાર એ અહીંયા મંચના આગળના ભાગમાં આવીને ઊભા રહેશે અને આપણા ત્રીજા દિવસની આરતીનો લાભ લેશે. જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, ભરવંત તહુ નામ ચરણ સરોજ તમારા, વંદો કર જોડી પ્રભુ, વંદો કર જોડી, ચરણી શીશ ધરાથી, ચરણી શીશ ધરાથી, દુઃખ નાચા તોડી નારાયણ, હરે ભ્રાતા તુજ પુરતનો ધારી, પ્રભુ તુજ પુરતનો ધારી,
પામર પતિ ધાર્યા પામર પતિ ધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી પ્રભુ કરતા વિનાશી અડસઠ તીરથ ચરણ અડસઠ તીરથ ચરણ કોટિ ગયા કાશીપુર સો પ્રભુ દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કરમ થી જોડી કાળ કરમ થી જોડી કુટુંબ સહિત દર્શયા ભર કરુણાનંદ કરુણા બહુ ધીરે વાલ કરુણા બહુ ધીરે મોક્તાનંદ કહે મોતી મોક્તાનંદ કહે મોતી સુગમ કરી દીધી પ્રભુ જય સદગુરુ સ્વામી નિજાસ્તાણા સકલા વિહંતા સધર્મ ભક્તેરવણ વિધાતા દાતા સુખાના મનસે સિખાના તનો તો કૃષ્ણ ખિલ મંગલંતા બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાનને આરતી આપી પોતે આરતી લઈ લેવી. તો અત્યારે ભગવાનના જય ઘોષની સાથે આજનો આપણો તૃતીય દિવસ દ્વિતીય સત્રની કથાને અહીં આગળ આપણે વિરામ આપીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, લક્ષ્મીનારાયણ દેવની, હરિકૃષ્ણ મહારાજની, કષ્ટભંજન દેવની.